बड़ौदा शहर पुलिस प्रशासन द्वारा सुरक्षा को मद्देनजर रखते हुए शहर में 4 और क्राइम ब्रांच कचेरी शुरू करने का फैसला लिया गया है, जिसके तहत आज शहर में 2 क्राइम ब्रांच कचेरियों का उद्घाटन किया गया था। बड़ौदा शहर में जब चारों ओर इतना विकास हो रहा है, नेशनल हाईवे से जुड़े हुए एरिया भी गति से विकसित हो रहे हैं, जिसके तहत सुरक्षा को ध्यान में रखते हुए पुलिस प्रशासन द्वारा एक और क्राइम ब्रांच कचेरी का आज लोकार्पण किया गया। शहर के मध्य में क्राइम ब्रांच कचेरी है जो शहर के कई इलाकों से दूर होती थी, जिसके तहत पुलिस प्रशासन ने क्राइम ब्रांच की 4 और कचेरी शहर के अलग अलग 4 दिशाओं में शुरू करने का निर्णय लिया है। आज यूनिट रावपुरा में तथा हरनी ओल्ड पुलिस स्टेशन में क्राइम ब्रांच की नई कचेरी का उद्घाटन किया गया। बड़ौदा शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत के द्वारा इन कचेरियों का उद्घाटन किया गया था। जल्द ही शहर के माणेजा और गोत्रे इलाकों में भी क्राइम ब्रांच की नई कचेरी का उद्घाटन किया जाएगा। ओम सिद्धि विनायक गणपति गजानंद महाराज की जय, दत्तात्रेय भगवान की जय, जगदम्बे महाराज की जय, या श्रेष्ठ चंद्रम भवनेश्वर लक्ष्मी पापा और ने निमड़ा दादा भगवान ने चंद्रम ने सुपरदा करया हाले का बुद्ध तुम्हारे अने आ खालू है बराबर વડોદરા શહેરના અગર વાત કરીએ તો ચારો બાજુથી એના વિકાસ થઈ રહ્યા છે અને એક તરફ પૂરા નેશનલ હાઈવે સાથે સંકળાયેલા છે, એક્સપ્રેસ હાઈવે સાથે સંકળાયેલા છે અને સિટીના મહીસાગર તરફનો એરિયા ખૂબ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે। તો ક્રાઇમ બ્રાન્ચનો જો ઓફિસ આવે છે અત્યારે ભદ્ર કચેરી ખાતે, એટલે કે શહેરના મધ્યમાં જો ઓલ્ડ અપના સિટી બોલી 4 દરવાજા ત્યાં આવે છે અને કોઈ પણ બનાવ બનતા હોય યા કોઈ ગુનેગારો પર બરાબર કંટ્રોલ રાખવા માટે, કોઈ અસામાજિક પ્રવૃત્તિ નહીં થાય એના કંટ્રોલ કરવા માટે આ જગ્યાથી બીજી જગ્યાઓ ઘણી દૂર થતી હતી, એના ધ્યાનમાં રાખી અને પ્રજાના વધુમાં વધુ રિસ્પોન્સ ટાઈમ આપી શકાય પ્રજાના કામો માટે અને એવા સામાજિક તત્વો ઉપર વાચ અને એના ઉપર જો કાર્યવાહી કરવા માટે એવું નક્કી કરવામાં આવ્યા કે શહેરના અલગ અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના 4 યુનિટ અમે કરીએ અલગ અલગ। તો મુખ્ય મથક એના ભદ્ર કચેરી રહેશે જ્યાં ડીસીપી પોલીસ સ્ટેશન છે અને એક અહીંયા જો યુનિટ છે આપણા રાવપુરાના યુનિટ છે, ક્રાઇમ બ્રાન્ચની કચેરી જો ઓલ્ડ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આજે અહીંયા ચાલુ કરવામાં આવી છે, બીજી યુનિટ આપણા જો ઓલ્ડ હરણી પોલીસ સ્ટેશન જો ગોલ્ડન ચોકડી પાસે આપણા ઓલ્ડ બિલ્ડિંગ હતી ત્યાં આજ અત્યારે એના બી ઉદઘાટન કરીએ છીએ, જેથી એક ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં રહેશે, એક અહીંયા રહેશે, એક જો માંજલપુર મકરપુરા આ વિસ્તારમાં જો કવર કરવા માટે એક માણેજા જો અમારી પોલીસ ચોકી છે ત્યાં અમે ચાલુ કરીએ છીએ અને ચોથા એક ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં અમે ચાલુ કરીએ। તો 4 યુનિટ આ પ્રકારના શહેરમાં અલગ અલગ જગ્યાઓ જો એક PSI ક્રાઇમ બ્રાન્ચના એના સાથે જો 8-10 માણસોને એક પૂરી ટીમ વ્હીકલ સાથે રહેશે, જો આ વિસ્તારમાં આ લોકો જો એરિયા પ્રમાણે જો આપણા એવા સામાજિક તત્વો ઉપર જો વાચ રાખશે અને કોઈ પણ એવા બનાવ આઘાડી દ્વારા બને છે તો તાત્કાલિક એના ઉપર જો રિએક્શન કરવા માટે આ ટીમો રહેશે। આ જ પ્રકાર તાંદલજા વિસ્તારમાં અમારે SOGની ટીમ છે અને 4 દરવાજા પાસે જો એ ઓલ્ડ જો કોર્ટ બિલ્ડિંગ હતી ત્યાં અમે PCBને બી એક ઓફિસ ચાલુ કરીએ છીએ, જેથી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જો સ્પેશિયલ ટીમ છે ક્રાઇમ બ્રાન્ચ PCB અને SOGના ટીમ હાજર રહે અને અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ પર વધુ સારી રીતે કંટ્રોલ કરી શકાય।